professor's seminar in Napier also. Subconscious mind vision. અને જ્યારે અહીંયા હોટલ દે વિલેજમાં મેં એમને સાંભળા ત્યારે એમ કે અરે ત્યાં એક્સપિરિયન્સ કરવા જેવું છે. અમારે બન્યું એવું કે અમારા ઘરમાં અમને એવું હતું કે અમે બધા જ જઈએ, પણ પછી કંઈક અમારે ક્યાંક ખબર પડી એકચ્યુઅલી જાણ્યું કે ભાઈ સુગર હોય ખાસ તો કે બીપી હોય, એટલે મારા બધા મેમ્બર્સ ઘરના થોડા બે ત્રણ પ્રોગ્રામ હતા એટલે મને કહે ના અમે ન આવીએ કરે. પછી હું આવી ગયો અને ખાસ મારા પ્રિન્સિપાલ ઝાલા સાહેબ છે એમને બી અમુક વર્ષથી થોડાક વખતથી છે સુગર, તો તમે આવો તો સારું રહેશે. ખાસ તો આજની શિબિરમાં જે છે એ શું શીખ્યા એમાં કે ખોરાકમાં શું શું લેવું અને ક્યારે લેવું કેટલું લેવું એ ઘણું બધું ડીપમાં સાયન્ટિફિક વેથી સરસ આપણને જાણવા મળ્યું. પોઝિટિવિટી ખાસ તો આપણામાં વધે એટલે આપણાથી કોઈને દુઃખ થયું હોય તો એની અંતરથી માફી માગી લેવી અને એને માફ કરી દેવા, મીછામી કરવામાં જૈનોની ભાષામાં તો એવું સરસ મસ્ત સમજાયું. અને એના માટેનું છે કે મેડિટેશન આપણે કર્યું અને ખાસ કરીને કે જેને જેને આપણને હેલ્પ કરી હોય બધી વ્યક્તિઓ હોય કે જે કંઈ વસ્તુ આપણને કુદરતે આપેલી છે તો એનો ખરેખર દિલથી આભાર માનવો જોઈએ. ક્યારેક આપણી પાસે શું છે ને એ ભૂલી જાય છે અને જે નથી ને એમાં જ આમ તો મોટાભાગનું દુઃખ જે છે સોસાયટીમાં જોવા મળે સ્પર્ધાનું દુઃખ છે. સ્પર્ધામાંથી બહાર આવી જાય ને આપણને જે જે કુદરતે આપ્યું છે ઈશ્વરે આપ્યું છે આપણા આજુબાજુની બધી વ્યક્તિઓ સહિત વફાદાર બધાથી શરૂ થઈને બધા તો એમનો દિલથી આભાર માનો. એનું જે મેડિટેશન હતું અને ખાસ કરીને જે કોસ્મિક એનર્જી આપણામાં અંદર આવે એ ધ્યાન તો બહુ અદ્ભુત હતું. ઇટ વોઝ રિયલી ગુડ. અમે લોકો શું કરશું તો રો ફૂડ વધારશું, પછી પેક્ડ ફૂડ ઘટાડશું અને ખાસ તો મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ જેટલી બને એટલી ઓછી કરશું. નથી લાગતું કોચિંગ ધામ સુધી હું બંધ કરી શકું પણ ઓછી તો કરશું જેટલું થાય અને કદાચ એક ટાઈમ એવો આવશે કે બંધ થઈ જાય. અને ખાસ તો એ કે એક આપણો આ શું કહેવાય આપણે પશુ ઉપર ડિપેન્ડન્ટ ન રહેવા જોઈએ, મીન્સ કે ગાય ભેંસ ઉપર કેવી રીતના. અને આમ જુઓ ને તો એ માંસાહાર જ કહેવાય એક દ્રષ્ટિ, હજી કોઈ આપણે એવું માનતા નથી કારણ કે જેમ સાહેબે કીધું એ પ્રમાણે અમુક વર્ષથી ઉપરના એનું કોઈ માણસ સિવાય કોઈ દૂધ નથી લેતું તો આપણે તો લઈએ છીએ તો એ ઘટાડી પણ સારી વાત છે, ખરેખર સારી વાત છે. અને બીજું ફોરેનમાં તો કેટલા બધા વિગન્સ હોય છે, ખાસ કરીને યુએસએમાં યુકેમાં વિગન્સ ઘણા બધા છે. અહીંયા તો જે ઘણા વર્ષો પહેલાં ત્રણ મહારાજ સાહેબ જે છે ને ત્યાં ગયા હતા દેરાવાસી મહારાજ સાહેબ તો એ બધા વિગન થઈ ગયા અને એની સાથે સાથે આઈ થિંક કદાચ 1.5 લાખ ઉપરના તો વિગન્સ છે યુએસએમાં, ઘણી મોટી સંખ્યામાં છે. અને આજનો ફૂડ જે છે એ ખૂબ ફાઇન હતું, એક્સ્ટ્રાઓર્ડિનરી હતું. અને જેમ સાહેબે કીધું એ પ્રમાણે રો ફૂડ એ આટલું સરસ લાગે અને એના માટે ખાસ તો ધારાબેનનો ખૂબ આભાર અને ખાસ તો મારા નાનાભાઈ જે અમિતભાઈ જે છે જેમની પાસેથી મારે પણ ઘણું બધું શીખવાનું છે એમનો ખૂબ ખૂબ હૃદયથી આપણા સૌ વતી આભાર. થેન્ક યુ વેરી મચ.